गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित में प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा है। तो चलो शुरू करिए मित्रों। स्वाध्याय 3.4 में दाखला नंबर 1 એટલે કે દાખલા નંબર 3 નો સુરેખ સમીકરણ યુગ્મ x upon a plus y upon b બરાબર a plus b અને x upon a square plus y upon b square બરાબર 2 a b is not equal to 0 નો ઉકેલ શોધો। હવે મિત્રો અહીંયા a b is not equal to 0 એનો મીનિંગ શું થાય કે a અને b ની કિંમત શૂન્ય મળતી નથી। હવે જો આપણને આ રીતે આપેલું છે x upon a plus y upon b બરાબર a plus b, આ રીતે આપણને આપેલું છે તો આપણે શું કરીએ, અહીંયા લસા લેવો પડશે, છેદ સરખા નથી એટલે લસા લઈએ તો શું આવે a b, a ઉડી જાય એટલે b ગુણ્યા x એટલે xb પ્લસ આ b b ઉડી જાય એટલે y ગુણ્યા a અને બરાબર શું થાય a પ્લસ b થાય। ક્લિયર? હવે શું કરવાના, આ a b ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો xb પ્લસ y a બરાબર ए बी कंस में ए प्लस बी आपने मळे। क्लियर? चलो हवे आपणे शुं करीशुं मित्रों, अहींया जे आपणे समीकरण मळ्युं आनो गुणाकार आनी साथे करवानो, बरोबर? तो जुओ एक्स बी प्लस वाय ए बराबर ए बी गुण्या ए एटले ए स्क्वेर बी अने प्लस ए बी गुण्या बी एटले शुं थाय ए बी स्क्वेर थाय। આને સમીકરણ નંબર 1 આપી દઈએ એટલે આ આપણને સમીકરણ મળ્યું 1। ક્લિયર? હવે આપણે એ જ રીતે સમીકરણ 2 બનાવીએ તો જુઓ x upon a square plus y upon b square બરાબર 2 આપણને આપેલા છે। હવે મિત્રો જુઓ, અહીંયા છેદ સરખા નથી એટલે આપણે લસા લેવો પડશે તો લસા કેટલો આવે, a સ્ક્વેર b સ્ક્વેર લસા આવે અને બરાબર આ 2 ના 2, આ a સ્ક્વેર a સ્ક્વેર ઉડી જાય એટલે b સ્ક્વેર અને આ x વધ્યા એટલે x b સ્ક્વેર પ્લસ આ b સ્ક્વેર ઉડી ગયા એટલે y અને a સ્ક્વેર વધ્યા એટલે y a સ્ક્વેર। હવે જો આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો x b સ્ક્વેર પ્લસ y a square बराबर 2 a square b square, આ સમીકરણ આપણને મળ્યું સમીકરણ નંબર 2। હવે તમે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે આપણે કરવાનું છે। હવે તમે જો અહીંયા x b છે, અહીંયા b એકલા છે, અહીંયા b square છે તો અહીંયા મારે b square લાવવું હોય તો સમીકરણ 1 ને b વડે ગુણવા પડે, બરોબર? અને બીજું અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે પણ ઉડે નહીં પ્લસ પ્લસ હોય તો પછી ચિહ્ન બદલવા માટે બાદ બાકી લેવી પડે તો હું અહીંયા શું લખીશ કે સમીકરણ 1 ને b વડે ગુણી બાદ બાકી લેતા, બાદ બાકી લેતા। ચલો આને b વડે ગુણો તો શું થાય મિત્રો, આને b વડે ગુણીએ તો x b સ્ક્વેર થાય, x b સ્ક્વેર પ્લસ y a ગુણ્યા b એટલે y a b બરાબર આ a સ્ક્વેર b ગુણ્યા b એટલે a સ્ક્વેર b સ્ક્વેર અને પ્લસ આ બેનો ગુણાકાર કરીએ તો a b ઘન થાય। હવે એના નીચે આ સમીકરણ લખીએ x b સ્ક્વેર પ્લસ y a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર b સ્ક્વેર આવે, બરોબર? અને બાદ બાકી લેવાની હોય ત્યારે હંમેશા ચિહ્નો બદલવા પડે તો આ પ્લસ છે એટલે માઇનસ, પ્લસ એટલે માઇનસ, પ્લસ એટલે માઇનસ। હવે જો આ બંને સરખા છે, આ પ્લસ અને આ માઇનસ કહેવાય એટલે એનો લોપ થઈ જાય, ઉડી જાય। હવે આ વધ્યા, હવે જો આ બંને સરખા પદો નથી એટલે આ વાય એ બી વધ્યા અને આ ઓછા y a સ્ક્વેર કહેવાય અને બરાબર હવે આ બે પદો ચેક કરો તો સરખા છે, a સ્ક્વેર b સ્ક્વેર, a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા 2
मोटी संख्या अगर माइनस एटले माइनस बेमांथी एक जाए तो केटला वधे ए स्क्वेर बी स्क्वेर अने प्लस ना प्लस अने उपरथी आ वध्या ए नो ए बी घन। हवे मित्रो जुओ ध्यान रखो के आ बेमांथी सामान्य काढ़ीए तो केटला सामान्य निकले वाय ए सामान्य काढ़ीए तो बी माइनस केटला वधे ए वधे बराबर एज रीते आ बेमांथी सामान्य काढ़ो माइनस ए स्क्वेर અને અહીંયા એ છે એટલે એ સામાન્ય નીકળે બી સ્ક્વેર બી નો ઘન એટલે બી સ્ક્વેર સામાન્ય નીકળે તો કૌંસમાં કેટલા વધશે જુઓ એ સ્ક્વેર માંથી એ જાય એટલે એ વધે બી સ્ક્વેર તો નીકળી ગયા બરોબર આ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય કેટલા આવે માઇનસ બરોબર હવે જુઓ આ એ અને બી સ્ક્વેર માંથી આ જાય એટલે કેટલા વધે એ માઇનસ બી હવે આપણે શું કરીશું મિત્રો ધ્યાન આપો આ માઇનસ ને અંદર લઈ લઈશું વાય એ બરાબર બી માઇનસ એ છે અહીંયા બરોબર આ ચિહ્નને અંદર લો તો એ બી સ્ક્વેર તો આ ચિહ્નો બદલાઈ જાય એટલે માઇનસ છે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે બી આગળ આવી જાય અહીંયા માઇનસ છે અહીંયા કશું નથી એટલે પ્લસ કહેવાય તો માઇનસ પ્લસ માઇનસ એ આવે હવે તમે બંને બાજુ ચેક કરો આ બી માઇનસ એ ગુણાકારમાં છે અહીંયા એટલે પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે તો આપણે આ રીતે લખીએ કે વાય એ બરાબર એ બી સ્ક્વેર કૌંસમાં બી માઇનસ એ છેદમાં કેટલા આવશે મિત્રો બી માઇનસ એ આ બંને ઉડી જાય તો વધ્યા કેટલા વાય એ બરાબર એ બી સ્ક્વેર હવે જો આ એ ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકાર તો વાય એ બરાબર એ બી સ્ક્વેર ભાગ્યા એ એ ઉડી ગયા માટે વાય બરાબર કેટલા મળ્યા બી સ્ક્વેર આ રીતે આપણને પહેલો જવાબ મળ્યો વાય બરાબર બી સ્ક્વેર હવે આ કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો તમને જે ઈઝી લાગે તો બેમાં મૂકી દઈએ તો આપણને સરળતા પડશે तो y ની કિંમત સમીકરણ 2 માં મુકતા હવે સમીકરણ 2 લખીએ xb² ya² = 2a²b² આ આપણું સમીકરણ છે હવે એમાં કિંમતો મૂકવાની છે xb² प्लस y ની જગ્યાએ કેટલા મૂકવાના છે b સ્ક્વેર અને આ a સ્ક્વેર એમના એમ બરાબર 2 a સ્ક્વેર b સ્ક્વેર માટે x b સ્ક્વેર એમના એમ બરાબર 2 a સ્ક્વેર b સ્ક્વેર હવે ધ્યાન આપજો મિત્રો આ પ્લસ છે એને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થાય b સ્ક્વેર a સ્ક્વેર લખો a સ્ક્વેર b સ્ક્વેર લખો એક જ કહેવાય માટે x b સ્ક્વેર બરાબર બે માંથી એક જાય તો એક જ વધે એટલે a સ્ક્વેર b સ્ક્વેર વધે આ બંને સેમ છે ખાલી આગળ પાછળ લખેલા છે એટલે ચાલી શકે હવે જો અહીંયા x એમ ના એમ આ b સ્ક્વેર ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો છેદમાં કેટલા આવે b સ્ક્વેર આ b સ્ક્વેર ઉડી જાય તો x બરાબર કેટલા વધ્યા a સ્ક્વેર ક્લિયર તો આ રીતે x અને y ની કિંમતો મિત્રો આપણને અહીંયા મળી ગઈ તો અહીંયા આન્સર કરીને આપણે લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x x એટલે કેટલા આવ્યા a સ્ક્વેર અને y બરાબર કેટલા આવ્યા b સ્ક્વેર છે આવર્સન મિત્રો થોડો કોમ્પ્લિકેટેડ છે કારણ કે બોર્ડમાં આવા એક્ઝામ્પલ મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગણતા નથી પણ જો આ એક્ઝામ્પલ તમે બે ત્રણ વાર જોઈ લેશો તો ચોક્કસથી તમને આવડી જશે સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર 4 જોઈએ સુરેખ સમીકરણ યુગ્મ ax + by = a + b / 2 અને 3x + 5y = 4 નો ઉકેલ શોધો હવે મિત્રો આપણને આ રીતે ax પ્લસ by બરાબર a પ્લસ b છેદમાં 2 આપેલું છે હવે એના ઉપરથી આપણે એનું સમીકરણ બનાવીએ
तो बे भागाकार में छे आ बाजू जाए तो गुणाकार तो बे कौंस में ए एक्स प्लस बी वाय बराबर ए प्लस बी। हवे आ बे नो गुणाकार आ बन्ने साथे करिए तो टू ए एक्स प्लस बी वाय अने बराबर ए प्लस बी थाय। आ बे गुण्या बी वाय एटले केटला थशे अहींया टू बी वाय। क्लियर? तो आ आपनुं समीकरण एक मळ्युं आपणने अने बीजुं समीकरण आपणने आप्युं छे थ्री एक्स प्लस पांच वाय बराबर चार आपणने आप्या छे अने समीकरण नंबर बे आपीए। आ सादुं समीकरण छे। हवे तमे जुओ अहींया अहींया वाय आपेलो छे अहींया वाय अहींया बी छे पण अहींया बी नथी। बी लावा माटे आने बी वडे गुणवा पड़े। बीजुं અહીંયા બે અહીંયા પાંચ હવે બે અને પાંચના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ તો દસ તો દસ લાવવા છે તો બે ને કેટલા વડે ગુણીએ તો દસ આવે તો સમીકરણ એક ને પાંચ વડે ગુણો તો પાંચ દૂ દસ થાય। હવે અહીંયા પાંચ આપેલા છે પાંચ ને કેટલા વડે ગુણીએ તો દસ આવે બે વડે તો અહીંયા બે વડે ગુણવા પડે। બીજું મિત્રો અહીંયા પ્લસ અને અહીંયા પણ પ્લસ છે હવે જ્યારે પ્લસ પ્લસ હોય તો સમાન પદોનો લોપ ન થાય તો એવા સમયે બાદ બાકી આપણે લેવી પડે તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ એક ને પાંચ વડે અને સમીકરણ બે ને ટુ બી બે બી વડે ગુણતા ગુણી અને બાદ બાકી લેતા આ યાદ રાખજો બાદ બાકી ક્યારે લેવાય સરવાળો ક્યારે લેવાય એ મેં તમને શીખવાડ્યું હવે બાદ બાકી લેતા હવે સમીકરણ એક ને પાંચ વડે ગુણી નાખવા સમગ્ર પદને તો પાંચ દુ દસ એ એક્સ પ્લસ પાંચ ગુણ્યા બે એટલે દસ બી વાય અને બરાબર આને પાંચ વડે ગુણો તો શું થાય પાંચ એ પ્લસ પાંચ બી થાય। ક્લિયર? આને પણ પાંચ વડે આને પણ પાંચ વડે ગુણવાનું। હવે આ બીજું પદ એને ટુ બી વડે ગુણો તો શું થાય આ બે નો ગુણાકાર કરો બે તારી છ એક્સ અને બી એટલે છ કેટલા આવશે મિત્રો છ બી એક્સ થાય અને વત્તા આ ટુ બી વડે આને ગુણો તો પાંચ દુ દસ બી વાય અને બરાબર આ બે નો ગુણાકાર કરો બે ચાર આઠ બી થાય આઠ બી। ક્લિયર? ચાલો હવે આપણે બાદ બાકી મિત્રો અહીંયા કરવાની છે એટલે હવે આપણે ચિહ્નો બદલવા પડે પ્લસ છે એટલે અહીંયા માઇનસ પ્લસ એટલે માઇનસ પ્લસ એટલે માઇનસ। હવે જો આ બંને પદો સમાન થયા આ પ્લસ અને માઇનસ છે એટલે એમનો લોપ થઈ જાય ઉડી જાય એટલે જીરો થઈ જાય। હવે અહીંયા જુઓ આ એ એક્સ અને અહીંયા બી એક્સ છે તો દસ એ એક્સ માઇનસ આ છ બી એક્સ થાય અને બરાબર હવે ધ્યાન રાખજો મિત્રો પાંચ એ પ્લસ પાંચ બી આ પાંચ એ પાંચ બી લખ્યા અને માઇનસ આઠ બી। હવે શું કરીશું ધ્યાન આપો બરોબર આ બંનેમાંથી સામાન્ય કાઢો તો એક તો દસ અને છ માંથી બે અને એક્સ સામાન્ય નીકળે તો કૌંસમાં બે પાંચ દસ બે ત્રણ છ એટલે આ રીતે પાંચે માઇનસ થ્રી બી વધે। હવે જો અહીંયા બરાબર હવે શું થશે પાંચ એ હવે આ બેની બાદ બાકી કરો મોટી સંખ્યા આગળ માઇનસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ બી આ સમાન પદો છે। હવે જુઓ આ બાજુ શું આપેલું છે આપણને પાંચે માઇનસ થ્રી બી આ શું છે પાંચે માઇનસ થ્રી બી આ બંને સમાન અને વચ્ચે બરાબર એટલે આ ઉડી જાય। ક્લિયર? તો બાકી શું રહ્યા ટુ એક્સ બરાબર આ બાજુ કશું ના વધ્યું એટલે એક કહેવાય માટે એક્સ બરાબર બે ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર આપણને કિંમત મળી વન હાફ। હવે આ જે કિંમત છે એ કોઈ પણ સમીકરણ એક અથવા બે માં મુકાય
આપણને જે સમીકરણ સરળ પડે એમાં મૂકી દેવાનું. તો સમીકરણ 2 માં આપણને સરળ પડશે તો x ની કિંમત સમીકરણ 2 માં મુકતા. ચલો હવે સમીકરણ 2 લખીએ તો શું થાય 3x + 5y = 4 માટે કૌંસમાં 3 ગુણ્યા હવે જુઓ x ની જગ્યાએ કેટલા લખવાના 1/2 તો 1/2 કૌંસ પૂરો + 5y = 4 માટે 3 એકા 3 અને છેદમાં 2 + 5y અને બરાબર કેટલા આવે 4 હવે આ 3 છેદમાં 2 ને બરાબર ની પહેલી બાજુ લઈ જાઓ તો 5y = 4 - 3 છેદમાં 2 હવે જુઓ મિત્રો 4 ના છેદમાં કશું નથી એટલે 1 કહેવાય તો આ 5y = 1 અને 2 નો લસાઅ કેટલો આવે 2 અહીંયા કશું નથી એટલે 2 * 4 એટલે 8 ઓછા 2 2 ઉડી ગયા એટલે 3 આવે માટે 5y = 8 માંથી 3 જાય તો 5 છેદમાં 2 હવે જુઓ આ 5 સેમા આપેલા છે ગુણાકારમાં તો બરાબર ની પહેલી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય તો 5 છેદમાં 2 * 5 આ ગુણાકારમાં હતા આ બાજુ ગયા એટલે ભાગાકાર 5 5 ઉડી ગયા માટે y બરાબર કેટલા આવ્યા 1/2 ક્લિયર તો મિત્રો જો અહીંયા આપણને x ની કિંમત કેટલી મળી 1/2 અને y ની કિંમત પણ કેટલી મળી 1/2 તો હવે આપણે અહીંયા જવાબ લખીએ જુઓ કે સમીકરણ યુગ્મનો ઉકેલ ઉકેલ બરાબર xy બરાબર કેટલા થાય 1/2 અને 1/2 છે બંનેના જવાબ કેવા આવ્યા સેમ આવ્યા બરોબર મિત્રો તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો સ્વાધ્યાય 3.4 નો 5મા નંબરનો એક્ઝામ્પલ એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 8 છે જો તેના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો તેની કિંમત 3/4 થાય છે તે અપૂર્ણાંક શોધો હવે મિત્રો અહીંયા અપૂર્ણાંક આપણને કીધેલું છે એટલે અપૂર્ણાંકમાં હંમેશા શું હોય તો એક તો અંશ ઉપર હોય અને નીચેના ભાગે શું આવેલું હોય છે બરોબર હવે આપણી પાસે અંશ અને છેદ એ નથી તો એ ધારવું પડે શોધવાના છે તો આપણે ધારી લઈએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને અપૂર્ણાંકનો છેદ બરાબર y ધારતા બરોબર ચાલો હવે શું કહે છે પહેલી લીટી વાંચીએ તો અંશ અને છેદનો સરવાળો 8 છે તો પહેલું સમીકરણ બનાવીએ કે અંશ અને છેદનો સરવાળો 8 છે આવું આપણને આપેલું છે અંશ એટલે શું ધાર્યું x અને છેદ એટલે y અને એમનો સરવાળો કીધો છે તો સમીકરણ શું બને x + y = 8 આને સમીકરણ નંબર કયું આપી દઈએ 1 તો આ સમીકરણ 1 હવે બીજું સમીકરણ બનાવીએ શું કહે છે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો તેની કિંમત 3/4 થાય છે તો અહીંયા લખીએ આપણે પહેલા કે અંશ અને છેદમાં 3 ઉમેરતા 3 ઉમેરી ઉમેરવામાં આવે તો કિંમત કેટલી મળે છે મિત્રો 3/4 થાય બરોબર
तो हवे शुं के छे अंश अने छेद मां त्रण उमेरवामां आवे अंश एटले एक्स એમાં ત્રણ ઉમેરવાના એટલે પ્લસ ત્રણ અને છેદમાં પણ ત્રણ ઉમેરવાના એટલે પ્લસ થ્રી અને એનો જવાબ કેટલો આવે છે એની કિંમત ત્રણ છેદમાં ચાર ક્લિયર હવે શું કરીએ આ ભાગાકાર છે આ બાજુ જાય બરાબરમાં તો ગુણાકાર અને આ ભાગાકાર છે બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર થાય તો આ ચાર ઉપર જતા રહે ચાર કૌંસમાં એક્સ પ્લસ ત્રણ અને અહીંયા ત્રણ કૌંસમાં વાય પ્લસ ત્રણ હવે આ ચાર નો ગુણાકાર આ બંને સાથે કરો તો ચાર એક્સ પ્લસ બાર બરાબર આ ત્રણ નો ગુણાકાર આ બંને સાથે કરીએ તો થ્રી વાય પ્લસ નવ હવે આ ચાર એક્સ પ્લસ થ્રી વાય ને આ બાજુ લાવો માઇનસ થ્રી વાય બરાબર નવ પ્લસ બાર ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ બાર હવે મિત્રો શું થાય જુઓ કે 4x માઇનસ 3y બરાબર 12 માંથી 9 જાય તો 3 મોટી સંખ્યા આગળ માઇનસ થાય એટલે આ આપણું બીજું સમીકરણ અહીંયા મળ્યું કે 4x માઇનસ 3y બરાબર માઇનસ 3 હવે તમે જુઓ અહીંયા 3y છે અહીંયા પ્લસ y છે તો અહીંયા 3 લાવવા માટે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે 3 વડે અહીંયા પ્લસ અહીંયા માઇનસ એટલે પ્લસ માઇનસ હોય તો સરવાળો લેવાનો તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણી સરવાળો લેતા સરવાળો લેતા હવે આને 3 વડે ગુણો તો 3x પ્લસ 3y બરાબર 8 તારી 24 બરોબર આ પહેલું સમીકરણને આપણે 3 વડે ગુણ્યા હવે બીજું સમીકરણને ગુણવાના નથી એટલે એમને એમ લખીએ 4x માઇનસ 3y બરાબર માઇનસ 3 બરોબર હવે આપણે અહીંયા ચિહ્નો બદલી નાખીએ જુઓ તો શું થાય જ્યાં જુઓ અહીંયા ચિહ્નો નહીં બદલાય કેમ કારણ કે આપણે અહીંયા શું લીધો છે સરવાળો અને સરવાળામાં ચિહ્નો બદલાય નહીં હવે જુઓ આ માઇનસ થ્રી વાય પ્લસ થ્રી વાય એટલે એનો લોપ થઈ જાય એટલે ઉડી જાય આ બેનો સરવાળો થાય તો કેટલા થાય સાત એક્સ અને બરાબર આ માઇનસ અને આ પ્લસ એટલે બાદ બાકી 24 માંથી 3 જાય તો 21 આવે માટે એક્સ બરાબર 21 ભાગ્યા આ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકારમાં જશે હવે આપણે છેદ ઉડાડીએ 7 3 21 માટે x બરાબર કેટલા મળે આપણને 3 મળ્યા એમ કહેવાય હવે મિત્રો આ જે કિંમત છે એ સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણમાં મૂકતા જવાબ સમાન જ મળે પણ જે ઈઝી હોય એમાં મૂકવાનું તો આપણે અહીંયા લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મુકતા હવે સમીકરણ 1 લખાઓ તો x પ્લસ y બરાબર 8 હવે એમાં કિંમત મૂકીએ તો 3 પ્લસ y બરાબર 8 માટે y બરાબર 8 પ્લસ 3 ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 3 માટે y બરાબર કેટલા મળે 5 મળે તો આ રીતે આપણને x અને y મળ્યા હવે આપણે x અને y કોના માટે ધાર્યા હતા એ આપણે અહીંયા લખીએ અને આપણને જે જવાબ માંગ્યો છે એ લખીએ તો આપણે અહીંયા લખીએ શું ધાર્યું હતું તો અહીંયા લખીએ કે અપૂર્ણાંકનો અંશ બરાબર x બરાબર કેટલા મળ્યા 3 અને અપૂર્ણાંકનો છેદ બરાબર અપૂર્ણાંકનો છેદ બરાબર y બરાબર કેટલા મળ્યા 5 એટલે આ રીતે મળ્યા હવે આપણને શું કહે છે અપૂર્ણાંક શોધો તો અપૂર્ણાંકનું સૂત્ર અહીંયા મેં લખ્યું છે તો આપણે એ લખી કાઢીએ અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ અંશ ભાગ્યા છેદ બરાબર અંશ એટલે x
भाग्या वाय बराबर आ अंश एक्स बराबर त्राण अने वाय बराबर पांच माटे आपणो फाइनली जवाब आपणने केटलो मळ्यो त्राण छेदमां पांच मळे। तो मित्रों आ रीते आपणो अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो। मित्रों स्वाध्याय 3.4 अने एनो छठा नंबरनो एक्जाम्पल बे अंकनी जो अहींया बे अंकनी एक संख्याना अंकोनो तफावत अहींया कीधो छे तफावत बे छे ते संख्या तेना अंकोनी अदल बदल करवाथी मळती संख्यानो सरवाळो 132 थाय छे तो ते संख्या अने संख्याओ शोधो। हवे मित्रों जुओ आ थोड़ो कॉम्प्लिकेटेड छे दाखलो एमा बे अंकनी संख्या कोई पण लई शकाय 11 थी 99 सुधी आ बे आंकड़ानी संख्या कहेवाय पछी एमा आने शू कहेवाय एकम अने आने शू कहेवाय दशकनो अंक कहेवाय। એટલે બે આંકડાની સંખ્યામાં એક એકમ હોય અને એક શું હોય મિત્રો દશક બરોબર। તો આપણે ધારી લેવું પડે કે ધારો કે એકમનો અંક બરાબર એક્સ અને દશકનો અંક બરાબર વાય ધારતા બરોબર। હવે શું કહે છે રકમ વાંચો બે અંકની એક સંખ્યાના અંકોનો તફાવત તફાવત એટલે બાદ બાકી થાય મિત્રો। તો હવે શું થાય અહીંયા લખી કાઢીએ કે અંકની એક સંખ્યાના અંકોનો તફાવત બે છે। તો હવે અંકો કેટલા છે બે કયા કયા એકમ અને દશક અને એમનો તફાવત એટલે બાદ બાકી તો એકમ માઇનસ દશક બરાબર કેટલા આવે બે માટે એકમ એટલે એક્સ અને દશક એટલે વાય બરાબર બે અને સમીકરણ નંબર કયું આપવાનું આપણે એક સમીકરણ આપવાનું। હવે શું કહે છે તે સંખ્યા એટલે મૂળ સંખ્યા કહેવાય તો મૂળ સંખ્યા બરાબર હવે જુઓ આપણને અહીંયા શું આપ્યું છે મૂળ સંખ્યા લેવાની। હવે મિત્રો મૂળ સંખ્યા એટલે શું થાય એકમ અને દશકનો સરવાળો થાય। હવે એકમ એટલે એને એક વડે ગુણવાનું અને એકમ એટલે એક્સ ધાર્યા હતા એટલે એક્સ આવે અને દશક ને 10 વડે ગુણવા પડે અને એના બરાબર વાય તો એક્સ વત્તા કેટલા મળ્યા 10 વાય આ આપણને મૂળ સંખ્યા મળી। કઈ સંખ્યા મૂળ સંખ્યા। હવે શું કે છે તેના અંકો અદલ બદલ કરવાથી એટલે અંકોની અદલા બદલી કરવાની તો અહીંયા લખીએ અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર એટલે અહીંયા મિત્રો એકમ વત્તા શું થાય દશક થાય પણ અંકોની અદલા બદલી કરવાની છે એટલે એકમમાં આપણે શું ધાર્યું હતું એક્સ અહીંયા શું ધાર્યું હતું એક્સ એની જગ્યાએ કેટલા લેવાના અદલા બદલી કરીએ તો વાય અને દશકમાં 10 વડે ગુણવાના અને દશક માટે આપણે શું ધાર્યું હતું વાય તો એની જગ્યાએ આપણે અદલા બદલી કરીએ એટલે કેટલા લખવાના એક્સ તો બરાબર શું થાય વાય વત્તા 10 એક્સ થાય આ નવી સંખ્યા આપણને મળી। હવે શું કે છે અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો 132 થાય છે એટલે એમ કે છે કે મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો 132 થાય છે તો મૂળ સંખ્યા એટલે મૂળ સંખ્યા
वत्ता सरवाळो एटले वत्ता नवी संख्या बराबर 132। हवे जुओ मूळ संख्या आपणे केटली आपी छे एक्स प्लस दस वाय अने वत्ता नवी संख्या केटली छे वाय प्लस दस एक्स अने बराबर केटला थाय 132। हवे मित्रो जुओ आ एक्स अने वत्ता आ दस एक्स जोड़े लावीए प्लस आ दस वाय प्लस वाय अने बराबर 132। हवे आ दस वत्ता आ एक कहेवाय एटले 11x थाय 11x प्लस आ दस वाय वत्ता वाय एटले 11y अने बराबर 132। હવે આ બેમાંથી સામાન્ય કાઢો તો 11 સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા વધે x પ્લસ y બરાબર 132। હવે મિત્રો આ 11 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે તો x પ્લસ y બરાબર 132 ભાગ્યા 11। 11 એ છેદ ઉડાડો 11 એકા 11 11 દુ 22 માટે x પ્લસ y બરાબર કેટલા મળ્યા આપણને 12 મળ્યા। આ આપણું સમીકરણ 2 મળ્યું। હવે તમે મિત્રો જુઓ સમીકરણ 2 અને સમીકરણ 1 જુઓ અહીંયા માઇનસ y અહીંયા પ્લસ y એટલે ગુણવાની જરૂર નથી અને માઇનસ પ્લસ છે એટલે સરવાળો થાય। તો લોપની રીતે વાત કરીએ તો સમીકરણ एक अने बे नी बे नो सरवाळो लेता आ लोपनी रीत छे। हवे समीकरण एक लखाओ तो x माइनस y बराबर 2 अने समीकरण 2 x प्लस y बराबर 12 थाय अने आपणे सरवाळो लेवानो छे अने लोपनी रीत गणी रह्या छे। मित्रों तो जुओ आ माइनस y अने प्लस y उड़ी जाय एक्स वत्ता एक्स एटले 2x बराबर 12 वत्ता 2 एटले केटला थाय 14। हवे जुओ एक्स बराबर आ गुणाकार मां छे आ बाजु जाय तो भागाकार तो 14 भाग्या 2 थाय। हवे आपणे छेद उड़ाड़ी दईए तो 2 7 14 माटे एक्स बराबर केटला मळे आपणने 7 मळे। હવે મિત્રો આ x ની કિંમત સમીકરણ 2 અથવા સમીકરણ 1 માં મૂકી દો, કોઈ પણ સમીકરણ માં મૂકો જવાબ તો એક સમાન જ આવશે। તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 લખીએ તો x માઇનસ y બરાબર 2 આ સમીકરણ 1 એમાં કિંમત મૂકીએ x એટલે કેટલા મળ્યા 7 માઇનસ y બરાબર 2। હવે 7 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ y બરાબર 2 ઓછા 7 માટે માઇનસ y બરાબર આ 7 માંથી 2 જાય તો 5 રહે અને મોટી સંખ્યા આગળ માઇનસ બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો જવાબ આવે y બરાબર 5। હવે મિત્રો શું કહે છે તો તે સંખ્યા શોધો, તે સંખ્યા એટલે મૂળ સંખ્યા શોધવાની છે આ રહી જુઓ। તો હવે આપણે જવાબ અહીંયા લખીએ આન્સર કે મૂળ સંખ્યા આન્સર કરીને લખીએ તો મૂળ સંખ્યા બરાબર આપણી પાસે કેટલા હતા x પ્લસ 10y તો x પ્લસ 10y તો બરાબર x x એટલે કેટલા મળ્યા 7 વત્તા 10 અને y બરાબર 5 મળ્યા તો બરાબર શું થાય મિત્રો 7 ના 7 અને વત્તા 10 ગુણ્યા 5 એટલે 50 અને આ બે નો સરવાળો કરો એટલે કેટલા થાય 57। તો આ રીતે આપણને ફાઇનલી જવાબ કેટલો મળ્યો મિત્રો 57 મળ્યો એમ કહેવાય, બરોબર આવડશે ને મિત્રો। થોડો કોમ્પ્લિકેટેડ છે પરંતુ બોર્ડની એક્ઝામ માટે આ દાખલો ખૂબ જ અગત્યનો છે। મિત્રો સ્વાધ્યાય 3.4 માં 7મા નંબરનો એક્ઝામ્પલ
બે સંખ્યાઓનો ગુણોત્તર 5:6 આપેલો છે. જો બંને સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો મળતા પરિણામોનો ગુણોત્તર 4:5 થાય છે. તો તે સંખ્યાઓ શોધવાનું આપણને કીધું છે. હવે બે સંખ્યાઓ આપણને આપેલી નથી કે ધારો કે અહીંયા આપણને શું કીધું છે, બે સંખ્યાઓનો ગુણોત્તર એમ કીધું છે. તો પ્રથમ ધારો કે તે સંખ્યા એક્સ છે એમ લઈ લઈએ. ચલો ધારો કે તે સંખ્યા એક્સ છે, બરોબર. હવે બે સંખ્યાઓનો ગુણોત્તર આપણને આપ્યો છે 5:6, એટલે બે સંખ્યાઓનો ગુણોત્તર બરાબર 5:6 આપણને આપેલો છે. માટે અહીંયા શું થાય મિત્રો, પ્રથમ સંખ્યા, બે સંખ્યા એટલે પ્રથમ સંખ્યા કઈ હતી, એક્સ, એક્સ ગુણ્યા 5 એટલે 5x થાય. અને બીજી સંખ્યા બરાબર બે સંખ્યામાં કુલ બે સંખ્યાઓ છે, પ્રથમ અને બીજી. તો બીજી સંખ્યા બરાબર 6 ગુણ્યા એક્સ થાય એટલે કેટલા આવે, 6x, બરોબર. હવે શું કહે છે, બંને સંખ્યામાંથી 8 બાદ કરતા. તો આપણે અહીંયા લખીએ કે બંને સંખ્યામાંથી 8 બાદ કરતા, એટલે પ્રથમ સંખ્યા કઈ છે, 5x. તો પ્રથમ સંખ્યા બરાબર 5x, અને એમાંથી 8 બાદ કરતા એટલે -8 થાય. અને એ જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ તો બીજી સંખ્યા બરાબર કઈ છે, 6x, અને એમાંથી પણ 8 બાદ કરતા એટલે 6x - 8. હવે શું કહે છે, બાદ કરવામાં આવે તો મળતા પરિણામોનો ગુણોત્તર, મળતા પરિણામોનો ગુણોત્તર બરાબર 4:5 છે. તો મળતા પરિણામો એટલે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો આપ્યો છે, 4:5. તો અહીંયા આપણે લખીએ પ્રથમ સંખ્યા જેમ બીજી સંખ્યા અને એમનો ગુણોત્તર 4:5 છે. હવે પ્રથમ સંખ્યા એટલે કેટલી છે, 5x - 8 જેમ 6x - 8 બરાબર 4:5. માટે આને કેવી રીતે લખાય, 5x - 8 છેદમાં 6x - 8 બરાબર 4:5. હવે મિત્રો આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો 5:5x - 8 બરાબર 4, આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર, તો 6x - 8. હવે જુઓ મિત્રો, આ 5નો આ બંને સાથે ગુણાકાર કરો, 5 × 5 = 25x - 5 × 8 એટલે 40 બરાબર 4નો આની સાથે ગુણાકાર કરો, 24x - 4નો આની સાથે ગુણાકાર કરો, 4×8 = 32. હવે આ એક્સ વાળા પદને આ બાજુ લાવી દો તો શું થાય, 25x આ પ્લસ આ બાજુ આવે તો -24x બરાબર આ -32 એમના એમ, અને -40 પેલી બાજુ જાય તો +40 થઈ જાય. માટે શું થાય, 25 માંથી 24 જાય તો એક્સ બરાબર -++ 40 માંથી 32 જાય તો કેટલા વધે, 8. તો તે સંખ્યા આપણને કઈ મળી, એક્સ બરાબર, તે સંખ્યા એક્સ બરાબર આપણને 8 મળ્યા. હવે શું કહે છે, તે સંખ્યાઓ શોધો, કઈ સંખ્યા, પ્રથમ અને બીજી સંખ્યા. તો આપણે આન્સર કરીને અહીંયા લખીએ
के प्रथम संख्या बराबर, प्रथम संख्या बराबर 5x बराबर 5 गुण्या x एटले 8 बराबर 40। अने एज रीते आपणे बीजी संख्या लईए तो बीजी संख्या बराबर 6x तो बराबर 6 गुण्या 8 तो बराबर 6 8 केटला थाय मित्रो 48 थाय। तो आ रीते आपणे बे संख्याओ मळी, प्रथम संख्या बराबर 40 अने बीजी संख्या बराबर आपणे 48 मळी। ओके मित्रों, तो आ रीते आपणो अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो। मित्रों स्वाध्याय 3.4 માં 8મા નંબરનો બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ અગત્યનો દાખલો, સુરેખ સમીકરણ યુગમાં x છેદમાં 10 પ્લસ y છેદમાં 5 બરાબર 1 અને x છેદમાં 8 પ્લસ y છેદમાં 6 બરાબર 15 નો ઉકેલ શોધો। પહેલા ઉકેલ શોધવાનો, પછી શું કહે છે, ત્યારબાદ એવો m શોધો જેથી y બરાબર mx પ્લસ 5 થાય। બરોબર મિત્રો, તો પહેલા આપણે ઉકેલ શોધવા માટે બે સમીકરણ બનાવવા પડશે। તો ચાલો શરૂ કરીએ એમાં। તો જુઓ x છેદમાં 10 પ્લસ y છેદમાં 5 બરાબર 1 આ રીતે આપણને આપેલું છે। હવે જુઓ છેદ સરખા નથી એટલે છેદ સરખા લાવવા પડે, 10 અને 5 નો લસાઅ કેટલો આવે 10, 10 10 ઉડી જાય એટલે x પ્લસ આ 10 અહીંયા ઉપર ગુણાય એટલે અહીંયા છેદ ઉડી જાય 5 2 10 તો 2 / y એટલે કેટલા આવે 2y બરાબર 1 માટે x પ્લસ 2y બરાબર આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે 10 એકા 10 આ સમીકરણ નંબર કયું મળ્યું 1। એ જ રીતે આપણે બીજું સમીકરણ બનાવીએ, x છેદમાં 8 પ્લસ y છેદમાં 6 બરાબર 15 આ રીતે આપણને આપેલા છે। હવે શું કરીએ, 8 અને 6 નો લસા લેવાનો, તો 8 તારીખ કેટલા થાય 24 એટલે 24 લસા આવે તો આ 24 અહીંયા ગુણાય તો 8 એ છેદ ઉડાડો 8 તારીખ 24 એટલે 3 / x એટલે 3x પ્લસ આ 24 અહીંયા ગુણાઈ જાય એટલે જુઓ 6 4 24 તો 4 / y એટલે 4y અને બરાબર 15। હવે આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો 3x પ્લસ 4y બરાબર આ 15 / 24 કરવાના તો 24 / 15 કરીએ તો શું થાય મિત્રો, 5 4 20 5 2 10 ને 2 12 તો 360 મળે। તો અહીંયા આપણે લખી કાઢીએ 360 સમીકરણ નંબર 2। આ રીતે આપણને સમીકરણ 1 અને 2 મળે। હવે મિત્રો લોપની રીતે આનો ઉકેલ શોધવાનો છે, તો સમીકરણ 1 માં જો અહીંયા x છે અને x ની જગ્યાએ અહીંયા 3 છે તો અહીંયા 3 લાવવા છે તો આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે 3। બીજી વાત, અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, આગળ પણ પ્લસ, અહીંયા પણ પ્લસ એટલે બાદબાકી લેવી પડે કારણ કે પ્લસ પ્લસ હોય તો લોપ થાય નહીં। તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણી લોપ કરતા, બરોબર શું કરીશું, સમીકરણ 1 ને 3 વડે ગુણી લોપ કરતા અથવા એમ ન લખવું હોય તો બાદ બાકી કરતા એમ પણ લખાય, શું લખાય, બાદ બાકી કરતા, ક્લિયર બરોબર। હવે સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખો તો કેટલા થાય 3x પ્લસ 3 / 2 એટલે 3 2 6y બરાબર 3 / 10 એટલે 30 બરોબર। આવી ગયું સમીકરણ 1, 3 વડે આખા સમીકરણને ગુણી નાખ્યા। હવે સમીકરણ 2 લખાવો, 3x પ્લસ 4y બરાબર 360 અને મિત્રો જુઓ બાદબાકી કરવાની છે તો જ લોપ થાય, તો
तो आ प्लस है एटले अहीं माइनस, प्लस एटले माइनस, प्लस एटले माइनस, तो आ माइनस प्लस है अने बन्ने सरखा छे एटले एमनो लोप थई जाय, उड़ी जाय। छो प्लस माइनस माइनस, छो माथी चार जाय तो टू वाय बराबर मोटी संख्या अगर माइनस माइनस प्लस माइनस 360 माथी 30 जाय तो कितना रहे मित्रों 330 वधे माटे बे गुणाकार मां छे आ बाजू जाय तो भागाकार माइनस 330 भाग्या 2 હવે 2 એ છેદ ઉડાડો તો 2 એ છેદ ઉડાડીએ 2 એકા 2 આ 2 6 12 2 5 10 તો માઈનસ કેટલા આવે 165 તો મિત્રો આ રીતે આપણે y ની કિંમત મળી માઈનસ કેટલા મળે જુઓ 330 અને એને આપણે 2 વડે ભાગીએ 2 એકા 2 આ 3 વધ્યા 2 6 12 एक वधे शून्य बे पांच दस क्लियर चलो हवे आपणे शुं करीशुं तो अहींया आपणे y नी किंमत केटली मळी मित्रों 165 मळी मित्रों आ y नी किंमत तमे समीकरण एक अने समीकरण बे कोई पण किंमत कोई पण समीकरण मां मूको जवाब एक सरखो आवे पण आपणे जे इजी लागे एमां मूकवानुं तो y नी किंमत अहींया लखीए समीकरण एक मां मुक्ता अबे समीकरण एक लखी है तो सूत है x plus 2y बराबर 10 आ रीते आपने समीकरण एक आपनी पास है आ रीते छे सो आपी छे x plus 2y बराबर 10 एमा y नी की जग्या या मुकीशू तो मित्रों सूत है x plus 2 કૌંસ માં માઈનસ 165 બરાબર 10 માટે x પ્લસ પ્લસ માઈનસ માઈનસ 2 વડે ગુણાકાર કરો 165 ગુણ્યા 2 2 5 10 નું 0 વધી પડી 1 2 6 12 ને 1 13 નો તગડો વધી પડી 1 2 1 આ 2 ને 1 3 બરાબર 10 માટે x બરાબર આ 10 માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ 330 માટે x બરાબર 2 નો સરવાળો કરો તો કેટલા મળે જવાબમાં x બરાબર 340 મળે ક્લિયર આવડશે મિત્રો ચાલો હવે આપણે શું કરીશું હવે જો આપણે અહીંયા ઉકેલ તો શોધી કાઢ્યો હવે હું કહે છે m શોધો અને m માટે આપણને અહીંયા શું આપેલું છે y બરાબર અહીંયા આપણે જવાબ કરીને લખવું હોય તો ઉકેલ બરાબર xy બરાબર x એટલે 340 અને y બરાબર માઈનસ 165 મળે હવે મિત્રો આપણે m શોધીએ m બરાબર અહીંયા જુઓ તમને શું કીધેલું છે y બરાબર mx પ્લસ 5 આપેલા છે અને એની મદદથી તમારે શું શોધવાનું કીધું છે મિત્રો m શોધવાનો છે તો હવે આપણે કિંમતો મૂકીએ y બરાબર આપણને કેટલા મળ્યા માઈનસ 165 બરાબર m કૌંસમાં x બરાબર 340 અને પ્લસ કેટલા મળ્યા 5 આ માઈનસ 165 પ્લસ 5 ને આ બાજુ લાવો માઈનસ 5 થાય અને આ બેનો ગુણાકાર 340 m માઈનસ 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 પ્લસ આ બેનો સરવાળો કરીએ તો 170 થાય અને બરાબર 340 m હવે આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો m બરાબર માઈનસ 170 અને ભાગ્યા 340 હવે મિત્રો જુઓ મીંડે મીંડે ઉડી ગયા માટે m બરાબર માઈનસ 17 છેદમાં 34 હજી છેદ ઉડશે તો જુઓ 17 2 34 તો માટે m ની કિંમત આપણને મળી માઈનસ 1 છેદમાં 2 મળ્યા ઉપર કશું ના વધ્યું તો 1 લખવાના નીચે 2 ના 2 તો મિત્રો આ રીતે ઉકેલ માંગ્યો હતો એ xy બરાબર 340 અને માઈનસ 165 અને એના ઉપરથી આપણે m ની કિંમત શોધી તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો
नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथ फरी मळीए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।